આજથી આપણે ટીવાયની શરૂઆત કરીએ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, થર્ડ યર, સેમેસ્ટર 5, પેપર નંબર 11, વ્યાકરણ લઘુ સિદ્ધાંત કૌમુદી. આપણે જે કોર્સમાં છે એ બુકનું નામ છે લઘુ સિદ્ધાંત કૌમુદી. હકીકત એવું છે કે ભટ્ટોજી દીક્ષિત નામના વિદ્વાન થઈ ગયા, એમણે વૈયાકરણ સિદ્ધાંત કૌમુદી નામનો ગ્રંથ લખ્યો છે, એને બોલચાલમાં સિદ્ધાંત કૌમુદી કહે. આ સિદ્ધાંત કૌમુદીમાં 4000 સૂત્રો અને એની સમજૂતી એમાં આપેલી છે. ભટ્ટોજી દીક્ષિતના શિષ્ય હતા વરદરાજ, અને વરદરાજને એમ થયું કે આટલા બધા સૂત્રો છે તો એ અઘરું પડે. આપણે ત્યાં એવી એક કહેવત પણ છે, લઘુ સિદ્ધાંત નહીં પણ સિદ્ધાંત કૌમુદી બાબત, કે કૌમુદી કઠિના દેવી છાત્રાણામ પ્રાણઘાતિની. કૌમુદી બહુ અઘરી પડે, વિદ્યાર્થીઓને બહુ હેરાન કરે છે. તો ભટ્ટોજી દીક્ષિતના શિષ્ય વરદરાજને એમ થયું કે આ 4000 સૂત્રોવાળી વૈયાકરણ સિદ્ધાંત કૌમુદીમાં મહત્વનું તો થોડુંક જ છે, એટલે એણે એમાંથી થોડાક સૂત્રો, થોડાક એટલે સાવ ઓછા નથી, લગભગ 1400 જેટલા સૂત્રો એ અલગ તારવી, જે બહુ જ ઉપયોગી હતા, અને એમણે વૈયાકરણ સિદ્ધાંત કૌમુદી ઉપરથી એક નાની કૌમુદી બનાવી, એટલે એનું નામ રાખ્યું છે લઘુ સિદ્ધાંત કૌમુદી. કૌમુદી એટલે ચાંદની. ચાંદની જેમ બધું બતાવે આપણને, એમ આ પણ વ્યાકરણના સિદ્ધાંતો બતાવે એવો ગ્રંથ છે. આપણે પહેલાં શરૂઆતમાં એવું જોઈએ કે વ્યાકરણ એટલે શું. એમ વ્યાકરણ આપણે બહુ કહેતા હોઈએ છીએ, વ્યાકરણથી આપણે આમ ડરતા હોઈએ છીએ, હકીકત એવું કંઈ છે નહીં. વ્યાકરણ બહુ સરસ છે, અને વ્યાકરણમાં રસ પડે તો કાવ્ય જેટલો જ આનંદ આવે એવું છે. હવે આ વ્યાકરણ એટલે શું, તો એની એક વ્યુત્પત્તિ છે કે વ્યાક્રિયંતે, વ્યાક્રિયંતે શબ્દાહ અનેન, વ્યાક્રિયંતે અને એનો અર્થ આપણે લખીએ તો વ્યુત્પાદ્યંતે, વ્યાક્રિયંતે વ્યુત્પાદ્યંતે શબ્દાહ અનેન ઇતિ વ્યાકરણમ, ઇતિ વ્યાકરણમ. એટલે કે જેના દ્વારા શબ્દોની વ્યુત્પત્તિ આપવામાં આવે છે એને વ્યાકરણ કહેવાય. ટૂંકમાં શબ્દ કેમ બને છે એ જે બતાવે એને વ્યાકરણ કહેવાય. જેમ કે કુંતી ઉપરથી કૌંતેય કેમ બન્યું, તો એ તદ્ધિતનું સૂત્ર અને તદ્ધિતની પ્રક્રિયા, આ બધું વ્યાકરણ આપણને સમજાવે. ઉપરાંત શબ્દોના રૂપ પણ વ્યાકરણ જ આપણને શીખવે છે. જેમ કે આપણે રામ શબ્દ લઈએ કે જન શબ્દ લઈએ, તો આપણે હાઈસ્કૂલમાં તમે લોકોએ કર્યા હશે કે જનહ જનૌ જનાહ, રામહ રામૌ રામાહ, આ બધા રૂપ છે. તો આ રૂપ કેમ બને એ પણ આપણને આ કૌમુદી શીખવે છે. ખાલી એક ઉદાહરણ લઈ લઈએ, જેમ કે રામ શબ્દ છે ને, એનું એક રૂપ થાય છે રામેણ. તો એમ કે રામેણ રામ ઉપરથી કેમ બન્યું, તો એવું કહે છે કે રામ શબ્દ છે ને એને ટા પ્રત્યય લાગે, પછી ટાનો ઈ ન થઈ જાય, આવું એક સૂત્ર છે. આ ટા પ્રત્યય કોનાથી લાગે, તો સૌ જ સમઉટ છષ્ટા ભ્યામ ભીસગે ભ્યામ ભ્યસ ઘસી ભ્યામ ભ્યસ ઘસો સામ ગ્યો સુપ, આવું એક પાણીનીનું સૂત્ર છે. આ સૂત્રથી ટા લાગ્યો, ટાનો ઈ ન કેમ કયો, તો ટા ઘસી ઘ સામી નાથ્યા હા, આવું એક પાણીનીનું સૂત્ર છે, એનાથી ઈ ન થાય, એટલે રામ વત્તા ઈ ન થયું, એટલે અહીં આવ્યું ટા ઘસી ઘ સામી નાથ્યા હા, ટા ઘસી ઘ, આવું એક સૂત્ર છે. હવે રામ ઈનમાંથી રા મે ન આવું થઈ જાય, અ વત્તા ઈ બરાબર એ, અહીં આદ ગુણ હ એવું સૂત્ર લાગે, આદ ગુણ હ, અને પછી ન નો ણ થઈ જાય છે, તો રા મે ણ, અહીં અટ કુપવાંગ નુમ વ્યવાયે પી, આવું એક સૂત્ર છે, અટ કુપવાંગ નુમ વ્યવાયે પી. તો રામ ટા, રામ ઇન, રામેન, રામેણ, આવું બન્યું. આમ આ ગણિત જેવું છે, એક એક સૂત્ર લાગતું જાય, પ્રક્રિયા થતી જાય, પરિવર્તન થતું જાય, ને છેલ્લે રૂપ સિદ્ધ થઈ જાય. તો આ આવું જે શીખવે એને વ્યાકરણ કહેવાય. એટલે ફરીથી વ્યાક્રિયંતે વ્યુત્પાદ્યંતે શબ્દાહ અનેન ઇતિ વ્યાકરણમ, જેનાથી શબ્દ વ્યુત્પન્ન થાય છે, ઉત્પન્ન થાય છે. શબ્દ કેમ બન્યા એ શીખવા મળે છે, શબ્દના રૂપ કેમ બન્યા એ શીખવા મળે છે. આવું જે શીખાડે એને વ્યાકરણ કહેવાય. વ્યાકરણમાં એવું હોય છે કે શબ્દ પદ વાક્ય રચના, તો આ બધું
પણ આપણા પાણીની વ્યાકરણમાં બધુંય છે, પણ મોટા ભાગે પદ રચના એમાં બહુ મોટી ચર્ચા છે. પદ રચનાની મોટા ભાગના પ્રકરણો એમાં જ છે. તો આને કહેવાય વ્યાકરણ. પતંજલિએ પણ એવું કીધું કે વ્યાકરણ છે એને શબ્દાનુશાસન કહેવાય, અને એણે એવી વ્યાખ્યા આપી છે, અનુશિષ્યંતે અપશબ્દેભ્યઃ વિવિચ્ય કથ્યંતે સાધુ શબ્દાઃ અનેન ઇતિ અનુશાસનમ. એટલે એમ કહે છે કે જેનાથી સાધુ શબ્દોનું જ્ઞાન થાય. સાધુ શબ્દ એટલે સારા શબ્દો, સાચા શબ્દો, એટલે શબ્દોના પ્રયોગ સાચા થાય અને સાચું રૂપ આપણને મળે, આવું જે આપણને શીખાડે એને વ્યાકરણ કહેવાય. તો વ્યાકરણ શબ્દ આ રીતે સમજવામાં આવે છે. આપણે વ્યાકરણ છે ને આપણા કોર્સમાં છે થોડું ઘણું. પછી બીજી વાત એ છે કે આ વ્યાકરણ શું કામ ભણવું જોઈએ. તો પતંજલિએ પોતાના મહાભાષ્યમાં, આ પતંજલિનો પરિચય આપણે મેળવશું પછી, પણ પતંજલિએ પોતાના મહાભાષ્યમાં એવું લખ્યું કે વેદની રક્ષા, એને પેલું પ્રયોજન, વ્યાકરણના પ્રયોજનો, વ્યાકરણના પ્રયોજન એમાં એને પેલું એવું લખ્યું કે વેદ રક્ષા. એવું કહે કે વેદ રક્ષા કરવા માટે વ્યાકરણ ભણવું જોઈએ. પછી બીજું પ્રયોજન એણે એવું બતાવ્યું કે વિભક્તિ વિપરિણામ, વિભક્તિ વિપરિણામ એટલે શું છે કે સંસ્કૃતમાં વિભક્તિઓ હોય છે, જેમાં આપણે ઉપર હમણાં જોયું રામેણ, તો એ તૃતીય એક વચનનું રૂપ છે. હવે વિપરિણામની જરૂર મોટે ભાગે કર્મકાંડમાં પડતી હોય છે, જ્યારે યજ્ઞ ને થતા હોય ત્યારે. એટલે એમ કે સૂર્યમ આવાહયામી, એમ એ સૂર્યાય નમઃ, તો સૂર્યમ આવાહયામી, યા સૂર્યની દ્વિતીય વિભક્તિના રૂપની જરૂર હતી. પણ પછી નમઃ કહેવાય ત્યારે ત્યાં ચોથી વિભક્તિ જરૂર પડે, તો દ્વિતીયમાંથી ચોથી વિભક્તિમાં રૂપ એનું બદલવું પડે, તો એને કહેવાય વિભક્તિ વિપરિણામ. વિભક્તિનું વિપરિણામ વ્યાકરણ આવડે તો જ આવડે. એટલે એક પ્રયોજન ઈ છે કે તમે વિભક્તિનું સાચું વિપરિણામ, ટૂંકમાં વિભક્તિનું પરિવર્તન કરવાની ક્ષમતા આપણને પ્રાપ્ત થાય, એટલે આપણે વ્યાકરણ ભણવું જોઈએ. ત્રીજું એણે એમ કીધું કે વેદાંગ ભણવા જ જોઈએ એવી શ્રુતિની આજ્ઞા છે. શ્રુતિ આજ્ઞા, શ્રુતિ એટલે વેદ. વેદ એવી આજ્ઞા કરે કે વેદાંગ ભણવા જ જોઈએ. એટલે તો પતંજલિએ પણ લખ્યું કે બ્રાહ્મણેન નિષ્કારણેન સડંગો વેદો ધ્યેયોગ્નેયશ્ચ. બ્રાહ્મણે કોઈ પણ જાતના સ્વાર્થ વગર, કોઈ પણ જાતની અપેક્ષા વગર છ અંગ સહિત વેદ ભણવો જોઈએ એમ. તો વેદાંગ ભણવા જોઈએ એવી શ્રુતિની આજ્ઞા છે એવું પતંજલિ કહે છે. માટે ને વ્યાકરણ છે એ એક વેદાંગ છે. પાણિનીય શિક્ષામાં એવી કલ્પના કરી કે વેદ છે ને એક પુરુષ છે, અને એના અંગ એ જુદા જુદા શાસ્ત્રો છે. જેમ કે એમાં એવું લખ્યું, છંદઃ પાદૌ તુ વેદસ્ય હસ્તૌ કલ્પોથ પઠ્યતે જ્યોતિષામયનમ ચક્ષુર નિરુક્તમ શ્રોત્રમુચ્યતે શિક્ષા ઘ્રાણમ તુ વેદસ્ય મુખમ વ્યાકરણમ સ્મૃતમ તસ્માત્ સાંગમ અધીત્યૈવ બ્રહ્મલોકે મહિયતે. એટલે છંદ શાસ્ત્ર છે એ વેદના પગ છે, ચરણ છે. કલ્પ સૂત્રો છે એ વેદના હાથ છે. જ્યોતિષ શાસ્ત્ર છે એ વેદની આંખ છે, જ્યોતિષા મયનમ ચક્ષુ. અને નિરુક્તમ શ્રોત્રમુચ્યતે, નિરુક્ત શાસ્ત્ર છે એ વેદ પુરુષના કાન છે. શિક્ષા શાસ્ત્ર છે એ વેદ પુરુષનું નાક છે, શિક્ષા ઘ્રાણમ તુ વેદસ્ય. અને મુખમ વ્યાકરણમ સ્મૃતમ, અને વ્યાકરણ શાસ્ત્ર એ વેદ પુરુષનું મુખ છે. આમ છંદ શાસ્ત્ર, કલ્પ, જ્યોતિષ, નિરુક્ત, શિક્ષા અને વ્યાકરણ, આ છ એને વેદના અંગ કહેવાય છે, વેદાંગ કહેવાય છે. એટલે પતંજલિ એવું બતાવે કે શ્રુતિની આજ્ઞા છે કે વેદાંગો ભણવા જ જોઈએ. એટલે વેદાંગોમાં એક વેદાંગ વ્યાકરણ છે. એટલે વ્યાકરણનું ત્રીજું પ્રયોજન પતંજલિના મત એવું છે કે વ્યાકરણ ભણવું જોઈએ શ્રુતિની આજ્ઞાને લીધે. પછી ચોથું પ્રયોજન એવું છે કે ટૂંકે રસ્તે શબ્દોનું જ્ઞાન થાય. ટૂંકે રસ્તે શબ્દોનું જ્ઞાન, શબ્દોનું જ્ઞાન જો આપણે બધા શબ્દો મોઢે કરવા બેસીએ તો વાર લાગે, પણ ટૂંકે રસ્તે થઈ જાય. પાણીની એક આવડે એટલે બધું આવડી જાય એમ. એટલા માટે કહે કે ટૂંકે રસ્તે શબ્દોનું જ્ઞાન થાય. અને છેલ્લે પ્રયોજન એમ કહે કે સંદેહ નિવારણ, સંદેહ નિવારણ. ઘણી બાબતો સમજાતી ન હોય, વ્યાકરણ શીખે એટલે સમજાઈ જાય કે ઠીક છે, આમ છે, બરાબર છે એમ. આપણે કહીએ, હમણાં જ આપણે ઉદાહરણ લીધું ને કે ભગવદ્ ગીતા વાંચીએ ને પછી એમાં આવે કે કૌંતેય પ્રતિજાનિહિ નમે ભક્તઃ પ્રણશ્યતિ, તો આપણે એમ થાય કે આ કૌંતેય કેમ બન્યું હશે કુંતી ઉપરથી. વ્યાકરણ ભણીએ તો ખ્યાલ આવે,
क्या तद्धित कहेवाय एम। તો આ એના પ્રયોજનો છે વ્યાકરણના, એવું પતંજલિ કીધું કે વ્યાકરણ ભણવું જ જોઈએ। એક શ્લોક પણ બહુ સરસ છે કે યદ્યપિ બહુ નાધીશે તથાપિ પઠપુત્ર વ્યાકરણમ સ્વજનઃ સ્વજનો માભૂત। ખાસ ધ્યાન દેવા જેવું છે, સ્વજનઃ એ સ્વજનો માભૂત, સ્વજનઃ અને સકલમ 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 સકૃત છકૃત। એમ કે પુત્ર, કોઈ પિતા પોતાના પુત્રને કે બહુ ના દિશે, બહુ ન ભણતો વાંધો નહીં, પણ તથાપિ છતાં પણ પુત્ર વ્યાકરણમ પઠ, એ દીકરા તું વ્યાકરણ તો ભણજે જ, શું કામ? સ્વજનઃ સ્વજનો માભૂત, સ્વજનને તું સ્વજન ન બોલતો। આપણે સંસ્કૃતમાં ત્રણ સ છે, સ શ અને સ, આને તાલવ્ય સ કહેવાય, આને મૂર્ધન્ય કહેવાય, આને દંત્ય કહેવાય। તો સ શ સ ઘણા છે ને એના મનમાં એક એવી ભ્રાંત માન્યતા છે, મેં સંસ્કૃતના શિક્ષકોને જોયા છે, એ સકારને દંત્ય સ ને એ તાલવ્ય સ બોલતા હોય, સ્વાગતમ કે સ્વાગતમ ન કે, એટલે આ ભૂલ આપણે ન કરવી દરેક વખતે, એને એમ કે સંસ્કૃત હોય એટલે મીંડાવાળો સ બોલાય, એમ તાલવ્ય સ બોલાય એવું ન હોય, સ હોય ત્યાં જ સ બોલાય, બાકી તો જેવો સ હોય એવું ઉચ્ચારણ થાય, તાલવ્ય હોય તો તાલવ્ય, મૂર્ધન્ય હોય તો મૂર્ધન્ય, દંત્ય હોય તો દંત્ય, પણ મેં ઘણા ને એવું જોયું છે સ્વ સ્વ કરતા હોય, એટલે આ બોલે છે કે સ્વજનઃ સ્વજનો માભૂત, સ્વજનને તું સ્વજન ન કહી દેતો, કારણ કે સ્વ એટલે કૂતરો, કૂતરાનો માણસ એવું થઈ જાય, એટલે સ્વ એટલે પોતાનો, તો પોતાના માણસને કૂતરાનો માણસ ન ગણી લેતો, સ્વજનઃ સ્વજનો માભૂત અને સકલમ સકલમ, સકલ એટલે બધું ને, સકલ એટલે ટુકડો, બધાને તું ટુકડો બનાવી દઈશ, એના કરતા વ્યાકરણ ભણજે જેથી કરીને આવી ભૂલો ન થાય એમ। એટલે વ્યાકરણના આ પ્રયોજનો છે, તો વ્યાકરણ એટલે શબ્દ કેમ બન્યો, રૂપ કેમ બન્યા એ સમજાવે એ શાસ્ત્રને વ્યાકરણ કહેવાય, વ્યાકરણ શું કામ ભણવું જોઈએ, વેદની રક્ષા માટે વિભક્તિનો આપણે પ્રયોગ કરી શકીએ, એક વિભક્તિમાંથી બીજી વિભક્તિમાં આપણે પ્રયોગ કરી શકીએ એટલા માટે ભણવું જોઈએ, વેદની આજ્ઞા છે એટલે ભણવું જોઈએ, ટૂંકે રસ્તે શબ્દોનું જ્ઞાન થાય એટલે ભણવું જોઈએ, અને આપણા સંદેહનું નિવારણ થાય માટે વ્યાકરણ ભણવું જોઈએ। તો આ વ્યાકરણની વાત થઈ, હવે આપણું આ વ્યાકરણ શાસ્ત્ર ક્યારે શરૂ થયું હશે, તો આપણી પાસે જૂનામાં જૂનો દસ્તાવેજ જો કોઈ હોય તો એ વેદ છે, એટલે વેદના કેટલાક ઉલ્લેખો આપણને જોવા મળે, જેમ કે યજ્ઞેન યજ્ઞમયજંત દેવાહા, આવું ઋગ્વેદમાં છે, એટલે આમ તો આ પુરુષ સૂક્તનો મંત્ર છે જે યજુર્વેદમાં પણ છે, તો એમાં યજ્ઞેન યજ્ઞમ એમાં એક વ્યાકરણનો ઉલ્લેખ જોવા મળે, ધાન્યમસી ધીનુહિ દેવાન એવું યજુર્વેદમાં છે, યેન દેવાહા પવિત્રેણ આત્માનમ પુનતે સદા આવું સામવેદમાં છે, તો આવા બધા ઉલ્લેખો ઉપરથી આપણને એવું લાગે કે વેદ વખતે વ્યાકરણ તો હતું જ એમ, પછી વ્યાકરણ વ્યવસ્થિત શાસ્ત્ર રૂપે આવ્યું અને વ્યાકરણ ઘણા લોકોએ લખ્યું એટલે એને પછી જુદા જુદા વ્યાકરણ કહેવાય છે, તો એના પણ ઉલ્લેખ છે, જેમ કે બ્રહ્માનું વ્યાકરણ ને ઈશાનનું વ્યાકરણ ને ઇન્દ્રનું વ્યાકરણ ને એમ, એટલે એક શ્લોક છે, ઇન્દ્રમ ચાંદ્રમ કાશકૃત્સ્નમ કૌમારમ શાકટાયનમ સારસ્વતમ ચાપિશલમ સાકલ્યમ પાણિનીયકમ, ઇન્દ્ર વ્યાકરણ, ચાંદ્ર વ્યાકરણ, કાશકૃત્સ્નનું વ્યાકરણ, કૌમાર વ્યાકરણ, શાકટાયન વ્યાકરણ, સારસ્વત વ્યાકરણ, આપીશલ વ્યાકરણ, સાકલ્ય વ્યાકરણ અને પાણિનીય વ્યાકરણ, તો આ બધા વ્યાકરણના સંપ્રદાયો હતા, જુદા જુદા વ્યાકરણો લખાણા, પણ એમાં સૌથી શ્રેષ્ઠ વ્યાકરણ એ મહર્ષિ પાણિનીનું છે, એ ઈસવીસન પૂર્વે 5મી સદીમાં થઈ ગયા હતા, પાણિની પાણિની છે, એના ગામનું નામ શાલાતુર હતું, એટલે અત્યારે આપણે પંજાબ પાસે એટલે પાકિસ્તાનની આજુબાજુ યાટલામાં શાલાતુર નામનું ગામ હતું, એમાંય રહેતા હતા, અને લહુર એવું બલદેવ ઉપાધ્યાય પણ કહે છે કે લહુર નામનું ગામ હતું, ટૂંકમાં પંજાબની આજુબાજુ પાણિનીની જન્મભૂમિ છે, અને એના વિશે બહુ ઝાઝી માહિતી પ્રાપ્ત નથી થતી, એટલી જ થાય કે મહર્ષિ પાણિની એની માતાનું નામ દાક્ષી હતું અને પિતાનું નામ પાણી હતું, પાણિનીએ તક્ષશિલા વિદ્યાપીઠમાં અભ્યાસ કર્યો હતો અને એ વર્ષાચાર્યના શિષ્ય હતા, વર્ષાચાર્ય નાલંદા વિશ્વવિદ્યાલયના બહુ મોટા આચાર્ય હતા, તો આટલી જ માહિતી પ્રાપ્ત થાય છે કે પાણિનીની માતાનું નામ દાક્ષી, પિતાનું નામ પાણી, એણે તક્ષશિલામાં અભ્યાસ કર્યો હતો, પછી વર્ષાચાર્યના શિષ્ય બન્યા હતા,
ને વર્ષાચાર્ય એ નાલંદા વિશ્વવિદ્યાલયના મોટા આચાર્ય હતા. હવે આ સિવાય બીજી ખાસ કંઈ માહિતી પ્રાપ્ત નથી થતી પાણિનીની. તો પાણિની મુનિ એના વિશે દંતકથાઓ કેટલીક પ્રાપ્ત થાય છે. એક દંતકથા એવી છે કે પાણિની અને કાત્યાયન, આપણે ત્યાં જે અત્યારે જે વ્યાકરણ કહીએ છીએ આપણે પાણિનીનું વ્યાકરણ, એના ત્રણ ઋષિઓ છે પાણિની કાત્યાયન અને પતંજલિ. આ ત્રણ મુનિઓનું વ્યાકરણ છે એટલે ત્રિમુનિ વ્યાકરણ એવું પણ આપણા વ્યાકરણને કહેવામાં આવે છે. હવે આ મહર્ષિ પાણિની જે છે એ કાત્યાયનના સહાધ્યાયી હતા. આવી એક દંતકથા છે, પહેલી દંતકથા કે કાત્યાયનના સહાધ્યાયી હતા, બે સાથે ભણતા. કાત્યાયન બહુ બુદ્ધિશાળી હતા, એની પાસે પાણીની થોડા ઝાંખા દેખાય એટલે એને સ્પર્ધા રહેતી કે હું કાત્યાયનથી આગળ નીકળું, પણ નીકળી જ ન શકે એટલે પાણીનીને બહુ દુઃખ થયું. વિદ્યામાં આવી સ્પર્ધા હોય તો પાણીનીને એમ થાય કે હું કાત્યાયનને કેમ આગળ ન થઈ શકું, કાત્યાયન કરતાં વધુ માર્ક્સ કેમ ન લઈ શકું, એનાથી વધારે કેમ હું મારો દેખાવ સારો ન કરી શકું, એટલે બહુ એ ખિન્ન થઈ ગયા, દુઃખી થઈ ગયા. દુઃખી થઈ ગયા એટલે એણે ગુરુનો આશ્રમ છોડી અને એ પ્રયાગમાં ગયા. ત્યાં પ્રયાગમાં મહાદેવની આરાધના કરી. એમ કહેવાય કે વિદ્યાના ગુરુ શિવ છે, ઈશાનઃ સર્વ વિદ્યાનામ, આવું આપણે વેદમાં લખ્યું છે. તો એણે મહાદેવની આરાધના કરી તો મહાદેવ પ્રસન્ન થયા અને મહાદેવે પોતે દર્શન આપ્યા. એ પાણીની જ્યાં તપ કરતા હતા ત્યાં શિવ આવ્યા અને શિવ છે તો પાણીની તો આંખો વીંચીને બેઠા હતા એટલે મહાદેવે ડમરું વગાડ્યું, 14 વખત ડમરું વગાડ્યું. આ ડમરૂમાંથી ખરેખર તો ડમટ 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 ની નાદ અવટ ડમર વયમ, એમ ખરેખર તો ડમટ ડમટ એવો અવાજ આવવો જોઈએ. એને બદલે એમાંથી 14 સૂત્રો એવો અવાજ આવ્યો, જેમ કે અ ઈ ઉણ રૂલ રૂક એ ઓંગ ઐ ઔચ હયવરટ લણ યમગણ નમ ઝવૈ ગઢધસ જબગઢધસ ખફ છઠ ચટ તૌ કપૈ સ ષ સર હલ. આમ 14 સૂત્રો નીકળ્યા. એટલે એવો એક શ્લોક પણ છે કે નનાદ ઢક્કામ નવ પંચવારમ ઉદ્ધર તુકામા હસનકા સિદ્ધાને તદ વિમર્શે શિવસૂત્ર જાલમ. તો ટૂંકમાં પાણિનીએ 14 સૂત્રો આ રીતે મેળવા મહાદેવ પાસેથી અને એના ઉપરથી એણે બીજા 4000 સૂત્રો લખ્યા અને 4000 સૂત્રો લખ્યા એ ગ્રંથને કહેવાય છે અષ્ટાધ્યાયી. એ ગ્રંથને કહેવામાં આવે છે અષ્ટાધ્યાયી, આ પાણિનીની અષ્ટાધ્યાયી. એમાં એને 8 અધ્યાય છે, દરેક અધ્યાયમાં 4-4 ચરણ છે એટલે 32 ચરણ 8 અધ્યાય. એમાં 4000 સૂત્રોમાં સંપૂર્ણ સંસ્કૃત ભાષાનું પૂર્ણ વ્યાકરણ એણે લખી નાખ્યું, અદ્ભુત કામ કર્યું. આ એની એક વાત. પછી બીજી વાત એ છે કે વર્ષાચાર્ય પાસે પાણિની ભણતા એમ કાત્યાયન પણ ભણતા. કાત્યાય વર્ષાચાર્ય કાત્યાયન હોશિયાર હતા એટલે વર્ષાચાર્ય પોતાની કન્યા એ કાત્યાયન સાથે પરણાવી એટલે પાણિનીને આમ દુઃખ થયું. દુઃખ થયું એટલે એને કન્યા પ્રાપ્ત કરવી હતી કે એમાં આસક્તિ હતી કે એવું કંઈ નહોતું, પણ એને એમ થયું કે મારા ગુરુએ મારે બદલે કાત્યાયનને પસંદ કર્યા એટલે એણે શિવોપાસના કરી અને શિવને પ્રસન્ન કર્યા અને અષ્ટાધ્યાયીની પ્રાપ્તિ થઈ આપણે પાણિની દ્વારા. તો આ બે દંતકથા છે. એક એમ છે કે કાત્યાયનથી આગળ નહોતા વધી શકતા પાણિની એટલે પાણિની તપ કરવા ગયા અને મહાદેવે ડમરું વગાડ્યું અને એમાંથી એને 14 સૂત્રો મળ્યા જેને માહેશ્વર સૂત્રો કહેવાય અને એના ઉપરથી એણે અષ્ટાધ્યાયની રચના કરી. અને બીજો મત એવો છે કે પાણિનીના ગુરુ વર્ષાચાર્ય પોતાની કન્યા કાત્યાયનને આપીને એટલે પાણિનીને દુઃખ થયું અને એણે શિવની આરાધના કરી અને અષ્ટાધ્યાયની રચના કરી. એક ત્રીજી કથા છે ને, એક કથા સરિત સાગરમાં મળે છે. કથા સરિત સાગરમાં લંબક 1 એના 4થા તરંગમાં આવી એક કથા છે કે વર રુચિ એટલે કે પાણીની એમ એ પોતે જ આત્મકથન કરે છે. એટલે કથા સરિત સાગરમાં કાત્યાયનની પોતાની વાત પોતે જ કહે છે એવી એક કથા છે. અને એમાં એમ કહે છે કે અમે વર્ષાચાર્યના ઘણા બધા શિષ્યો હતા, એમાં પાણિની નામના પણ એક શિષ્ય હતા. એ પાણિની એની બુદ્ધિ બહુ લાંબી નથી, એ જળ બુદ્ધિના વિદ્યાર્થી હતા. પછી સેવા કરીને થાકી ગયા એટલે વર્ષાચાર્યની પત્નીએ એમ કીધું કે તું ગમે એટલી સેવા કરીશ તને વિદ્યા એમ નહીં પ્રાપ્ત થાય, પણ તું એક કામ કર, તારે જો વિદ્યા મેળવવી જ હોય ને તો તું તપ કર અને મહાદેવને પ્રસન્ન કર. એટલે એણે શિવને પ્રસન્ન કર્યા, ખૂબ તપ કર્યું, શિવ પ્રસન્ન થયા પાણીની ઉપર અને શિવને નવું વ્યાકરણ મળ્યું.
પછી કાત્યાયન પોતાના આત્મકથનમાં એવું કહે છે કે પાણિનીએ ગુરુપત્નીના કહેવાથી શિવનું તપ કર્યું અને અષ્ટાધ્યાયીની રચના કરી, પછી મારી સાથે 7 દિવસ શાસ્ત્રાર્થ કર્યો, મને બતાવ્યું, અને 8મે દિવસે કે હું જીતી ગયો પાણિનીને. 7 દિવસ તો પાણિનીને હું જીતી ન શક્યો, પણ 8મે દિવસે હું જીતી ગયો. એટલે આકાશમાં રહેલા મહાદેવે પાણિનીનો પક્ષ લીધો અને મહાભયંકર હુંકાર કર્યો, અને એમ કે પરિણામે અમારું ઐન્દ્ર વ્યાકરણ નાશ પામ્યું અને પાણિનીનું વ્યાકરણ જીવી ગયું. આવું એક આત્મકથન એમાં છે, એટલે કાત્યાયનનું આત્મકથન છે કથાસરિત સાગરના પહેલા લંબકમાં. એટલે એમ કહે છે કે પાણિની આ રીતે વ્યાકરણ લખ્યું ને મને જીતી લીધા શિવ કૃપાથી, અને અત્યારે પાણિનીનું વ્યાકરણ છે, અમારું નાશ પામ્યું એમ. બીજી એક દંતકથા એવી છે આ સિવાય કે અષ્ટાધ્યાયી જોઈને એટલે કાત્યાયનને બહુ ઈર્ષા થઈ, કારણ કે કાત્યાયન અને પાણિની તો 7 અધ્યાયી હતા, ભેગા ભણતા હતા, અને પાણિની આવું કોઈ દિવસ કામ કરી જ શકે નહીં. પણ જ્યારે પરમાત્માની કૃપા થાય, આપણે તુલસીદાસ કહે છે, ગરલ સુધારી પુકર યમિતાઈ ગોપદ સિંધુ અનલ શીતલાઈ, પરમાત્મા કૃપા કરે તો અનલ શીતલાઈ, અગ્નિ પણ ઠંડો થઈ જાય, ગરલ સુધા ઝેર છે ને એ પણ અમૃત બની જાય, રીપુ કર યમિતાઈ શત્રુ હોય ને એ મિત્ર બની જાય, ગોપદ સિંધુ ગાયના પગ જેટલો નાનકડો ખાડો હોય ને એ દરિયો બની જાય છે, અને અનલ શીતલાઈ અગ્નિ ઠંડો થઈ જાય છે. તો શિવની કૃપા થઈ ને એટલે એને અષ્ટાધ્યાયી જેવો અનન્ય અદ્ભુત અનુપમ એવો ગ્રંથ લખ્યો, અને એટલે કાત્યાયને ઈર્ષા થઈ. આમે એક મનોવિજ્ઞાન છે જેની સાથે સ્પર્ધાઓ એને પહેલા બતાવી, એટલે પાણિનીએ કાત્યાયને પહેલા બતાવ્યું કે જો મેં અષ્ટાધ્યાયની રચના કરી. કાત્યાયને અષ્ટાધ્યાયી જોઈ વાંચી અને એને એમ થયું કે આવું કામ તો હું કરી જ ન શકું, એટલે એને ઈર્ષા થઈ, અને ઈર્ષાવશાત એણે ભૂલો કાઢી, સાચી ખોટી ઘણી, મોટા ભાગે ખોટી ભૂલો હતી, એટલે એણે એટલી બધી ભૂલો કાઢી, એ ભૂલોને વાર્તિક કહેવાય છે, એટલે એણે વાર્તિક લખ્યું, એટલે પાણિનીથી સહન ન થયું, એટલે એણે કાત્યાયને શાપ આપી દીધો કે જા તારું મૃત્યુ થશે. તો કાત્યાયને પણ સામે શાપ આપ્યો કે સૂર્યોદય પહેલા તારું પણ મૃત્યુ થશે અને તારું સિંહ દ્વારા મૃત્યુ થશે. અને બે મુનિ શાપ ને પ્રતિશાપ, એકે શાપ આપ્યો એટલે બીજાએ આપ્યો, એને કારણે બે ઋષિ એ જ દિવસે મૃત્યુ પામ્યા. હવે થયું એવું કે મૃત્યુ પામ્યા ત્યારે બેયના ગ્રંથો રહી ગયા, પાણિનીના સૂત્રો અષ્ટાધ્યાયી અને કાત્યાયના વાર્તિક, એમને એમ પડાર્યા, અને બેય મૃત્યુ પામ્યા એ દિવસ 13 તિથિ હતી. એટલે આપણે ત્યાં ભારતીય પરંપરામાં જેને મેઇન સબ્જેક્ટ વ્યાકરણ હોય મુખ્ય વિષય, એને 13ને દિવસે રજા રાખવામાં આવતી, એને આપણે વાર પ્રમાણે રજા ન રહેતી. આપણે એક સંસ્કૃતમાં શ્લોક છે, અમા પૂર્ણા ગુરુમ હંતી શિષ્યમ હંતી ચતુર્દશી ઉભયો રષ્ટમી હંતી પ્રતિપદ પાઠનાશિની. અમાસને દિવસે જો કોઈ ભણે અમા પૂર્ણા અને પૂનમને દિવસે તો ગુરુનો નાશ થાય. અમા પૂર્ણા ગુરુમ હંતી શિષ્યમ હંતી ચતુર્દશી, 14ને દિવસે ભણવામાં આવે તો શિષ્યનો નાશ થાય. ઉભયો રષ્ટમી હંતી, 8મને દી જો ભણવામાં આવે તો ગુરુ શિષ્ય બંનેનો નાશ થાય. ઉભયો રષ્ટમી હંતી પ્રતિપત પાઠ નાશીની, અને પડવાને દિવસે જો ભણવામાં આવે તો પાઠનો નાશ થાય, યાદ જ નો રહીએ કાંઈ એમ. આપણે ત્યાં આવી એક પરંપરા હતી, એટલે તિથિ પ્રમાણે રજા રાખવામાં આવતી. તો અમાસ પૂનમ એટલે 2, 2 8 એટલે 4, અને પડવા 2, એટલે મહિનામાં 6 રજા વિદ્યાર્થીને મળતી, અને એમાં વ્યાકરણ હોય, વ્યાકરણવાળા હોય તો એને 13ને દિવસે વધારે રજા મળે, એટલે એને 8 રજા મળે, મહિનામાં 8 રજા. એવું એક આપણી પરંપરામાં હતું, અને એ જરૂરી પણ હતું, કારણ કે એ બહુ નક્કર રીતે ભણાવવામાં આવતું એમ. અત્યારે તો આપણે બધું ખબર છે કેમ ભણીએ છીએ હશે. તો એ દિવસે મૃત્યુ પામ્યા, અને એવી એક વાત આપણને પંચતંત્રમાં એક શ્લોક છે એમાંથી આપણને પ્રાપ્ત થાય છે. શ્લોકમાં 3 ઋષિઓ કેમ મૃત્યુ પામ્યા એની વાત છે. સિંહો વ્યાકરણસ્ય કર્તુરહરથ પ્રાણાન પ્રિયાન પાણિનેહે મીમાંસાકૃત મુન્મમાથ સહસા હસ્તિ મુનિમ જૈમિનિમ છંદો જ્ઞાન નિધિમ જઘાન મકરો વેલા તટે પિંગલમ અજ્ઞાનાવૃત ચેતસા મતિરૃષામ કોર્થા સ્થિરષ્ટામ ગુણેહી. એમ કહે છે કે આ સિંહ હોય કે હાથી હોય, આ જંગલી પ્રાણીઓને શું ખબર કે અમે કેને મારીએ છીએ એમ. સિંહે વ્યાકરણ ના કરતા, સિંહો વ્યાકરણસ્ય કરતુ પ્રાણાન અહરત, જો સિંહે વ્યાકરણ ના કરતા, વ્યાકરણના લેખક એવા મહાન ઋષિ પાણિનીના પ્રાણ હરી લીધા.
સિંહને ખબર હતી કે હું આવા એક ઐતિહાસિક વ્યક્તિને મારું છું. મીમાંસા કૃત મન્મમાથ સહસા હસ્તિ મુનિમ જૈમિનિમ. જૈમિની ઋષિ જેણે મીમાંસા દર્શન આપ્યું એને એક હાથીએ મારી નાખ્યા છે. હાથીને ખબર છે કે હું કેને મારું છું. છંદો જ્ઞાન નિધિમ જગાન મકરો વેલા તટે પિંગલમ. મગર એણે પિંગલ ઋષિને મારી નાખ્યા છે. જગાન મારી નાખ્યા છે. એ પિંગલ કોણ હતા? છંદો જ્ઞાન નિધિમ, જેણે છંદ શાસ્ત્રની શરૂઆત કરી. છંદ કેને કહેવાય? વૈદિક છંદો કોને કહેવાય? લૌકિક છંદો કોને કહેવાય? આ બધું પહેલો ગ્રંથ લખનાર પિંગલ મુનિ, તો એને મગરે મારી નાખ્યા છે. એટલે આપણા પંચતંત્રના લેખક કહે કે અજ્ઞાન આવૃત ચેતસામ, અજ્ઞાનથી આવૃત થયેલા ચિત્તવાળા એવા આ પ્રાણીઓને શું ખબર પડે? એને કહ અર્થ ગુણેહી, ગુણહી કહ અર્થ, એને ગુણો સાથે શું લેવા દેવા, એને તો કઈ ખબર નથી. તો ટૂંકમાં પાણીની ને સિંહે મારી નાખ્યા હતા એવું પંચતંત્રમાંથી પણ આપણને ઉલ્લેખ એવો મળે કે સિંહો વ્યાકરણસ્ય કર્તુર અહરત પ્રાણાન પ્રિયાન પાણીને હે. આ પાણીની એણે સરસ ગ્રંથની રચના કરી અને એક એવો શ્લોક છે કે ત્રીણી સૂત્ર સહસ્રાણી તથા નવશતાની ચ શરણવતીમ ચ સૂત્રાણામ પાણીની કૃતવાન સ્વયં. પાણીનીએ 3996 સૂત્રો લખ્યા છે, એટલે લગભગ 4000 એવું કહેવામાં આવે છે. તો એમાં અષ્ટાધ્યાયી નામનો ગ્રંથ છે, 4000 જેટલા સૂત્રો છે, એમાં 8 અધ્યાય છે, દરેક અધ્યાયમાં 4-4 ચરણ છે એટલે 32 ચરણ છે. અને આ ગ્રંથ એ વ્યાકરણનો નાનામાં નાનો ગ્રંથ બન્યો એવું કહેવાય છે. આપણને એમ થાય કે 4000 સૂત્ર કંઈ નાના કહેવાય, તો કે હા નાના કહેવાય, કારણ કે એ વખતે એથી મોટા હતા. એટલે સારસ્વત ભાષ્યમાં એવું લખ્યું છે, સમુદ્રવદ વ્યાકરણમ મહેશ્વરે તદર્ધ કુંભોદ્ધરણમ બૃહસ્પત તદ ભાગ ભાગાચગતમ પુરંદરે કુશાગ્ર બિંદુન પતિતમ હિપાણીનવ. એટલે એમ કે સમુદ્રવદ વ્યાકરણમ, વ્યાકરણ તો સમુદ્ર જેવું હતું, એમાંથી કુશાગ્ર બિંદુ બિંદુન પતિતમ હિપાણીનવ. કુશ એટલે દર્ભ, ઘાસ નહીં, અણી ઉપર રહેલું પાણીનું બિંદુ, એવડું પાણીનું વ્યાકરણ છે. એટલે આ બહુ નાનું વ્યાકરણ ગણવામાં આવે છે, પણ આ વ્યાકરણ એટલું બધું અદ્ભુત બન્યું કે આજે પણ પાણીની વગર કોઈ વ્યાકરણ ના વિદ્વાન અથવા સંસ્કૃતના વિદ્વાન બની શકતા નથી એમ. પછી અષ્ટાધ્યાયી બહુ સરસ ગ્રંથ છે. આ ઉપરાંત પાણીનીએ ફીટ સૂત્રો લિંગાનું શાસન એવું પણ લખ્યું છે. પાણીનીની એક વિશેષતા એ હતી કે એ વ્યાકરણકાર તો હતા પણ એ મહાકવિ પણ હતા. એણે જાંબવતી જય નામનું મહાકાવ્ય લખ્યું છે. આપણે એ વાત કરીને પછી પાણીની નું પૂરું કરીએ પરિચય. જાંબવતી જય નામનું મહાકાવ્ય લખ્યું છે અને એમાં એને બહુ સરસ કવિતા લખી છે. એટલે આમ આપણે જોઈએ ને એમ કહેવાય કે શાસ્ત્રનો માણસ કાવ્ય ન લખી શકે, કાવ્યનો માણસ શાસ્ત્ર ન લખી શકે, કારણ કે શાસ્ત્ર છે એ બુદ્ધિની વસ્તુ છે, કવિતા છે એ હૃદયની વસ્તુ છે. હૃદયનો માણસ ક્યારે બૌદ્ધિક ન બની શકે, બૌદ્ધિક માણસ ક્યારે હૃદયનો ન બની શકે, હાર્દિક ન બની શકે. પણ પાણીનીમાં બે હતું, એ બૌદ્ધિક પણ હતા હાર્દિક પણ હતા. તો એણે મહાકાવ્ય લખ્યું છે. આ મહાકાવ્ય આખું પ્રાપ્ત નથી થતું પણ કેટલાક કેટલાક શ્લોક મળે છે. એક શ્લોક તમને કહું, એટલે પાણીનીની વ્યાકરણની તો છે જ વિશેષતા, પણ એ પોતે કેટલું સરસ કાવ્ય લખી શકતા એનું એક જ ઉદાહરણ લઈએ અને આપણે વ્યાખ્યાન પૂરું કરીએ. નિરીક્ષ્ય વિદ્યુન્નયનૈ પયોદો મુખમ નિશાયામભિસારિકાયાઃ ધારા નિપાતહિ સહ કિમ નુવાંતશ્ચંદ્રોયમિત્યાર્થતરમ રરાસ. જો એણે એવું કીધું કે વર્ષા ઋતુનું આમાં વર્ણન છે અને વર્ષા ઋતુનું વર્ણન કરતાં કરતાં એ એમ કહે છે કે વર્ષા ઋતુમાં વાદળો આકાશમાં છવાયેલા હતા, પાણી પડતું હતું, વરસાદ થતો હતો, ત્યારે અભિસારિકા નીકળી. અભિસારિકા એ એક નાયિકાનો પ્રકાર છે. એ સફેદ વસ્ત્રો પહેરી અને પોતાના પ્રિયતમને મળવા રાત્રે જતી હોય છે. એટલે એ રાત્રે જતી હતી ત્યાં વાદળે એને જોઈ. તો વાદળ કેમ જોઈ શકે? તો કે નિરીક્ષ્ય વિદ્યુન્નય નહીં, વીજળીની આંખોથી વાદળે અભિસારિકાને જતી જોઈ, અભિસારિકાના મુખને જોયું. મુખમ નિશાયામ અભિસારિકાયાહ, નિશાયામ અભિસારિકાયાહ મુખમ નિરીક્ષ્ય, એને મુખ જોઈને વીજળી રૂપી આંખોથી વાદળે ધરતી ઉપર જતી અભિસારિકાના મુખને જોયું. તો સ્ત્રી સુંદર હોય અને સુંદર સ્ત્રીનું મુખ ચંદ્ર સાથે સરખાવવામાં આવે. આ માન્યતાને આધારે એમ કહે છે કે વાદળને એમ થયું કે ધારા નિપાતહિ સહ કિમ નુવાંતશ્ચંદ્રઃ,
અરે મારા પાણીની ધારાઓ સાથે શું ચંદ્ર નીચે પડી ગયો પાણી સાથે, તેથી આર્ત તરમ રરાસ, એટલે દુઃખી થઈને રડવા માંડ્યું. વાદળ રડે છે એની ગર્જના. વીજળી રૂપી આંખથી પૃથ્વી ઉપર જતી અભિસારિકાના મુખને જોઈને જાણે કે મારા પાણી સાથે ચંદ્ર શું નીચે પડી ગયો એવી શંકા ગઈ, એવો એક ભ્રમ થયો, ને એને કારણે વાદળ રડવા માંડ્યું. ઇતિ આર્ત તરમ રરાસ, અને એ એની ગર્જના છે. ને આમે પ્રકાશનો વેગ વધુ હોય, પહેલા વીજળી થાય પછી ગર્જના થાય, એટલે પાણીની નો આ શ્લોક. તો એમાં કેટલી બધી કવિતા છે જો, નિરીક્ષ્ય વિદ્યુન્નયનૈ પયોદો મુખમ નિશાયામભિસારિકાયાઃ ધારા નિપાતૈઃ સહ કિન્વન્તશ્ ચંદ્રોયમિત્યાર્તતરમ રરાસ. તો પાણીની કવિ પણ હતા અને વ્યાકરણના લેખક પણ હતા. તો પાણિનીનો આ પરિચય પૂરો કરીએ. હવે પછીના પીરિયડમાં આપણે કાત્યાયન અને પતંજલિની વાતો કરશું.